નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન ની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડ દ્વારા શરૂ કરવામાં આવે ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, દર વખતની જેમ આજે પણ ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 8 ગતિ વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, આગળ આપણે જોઈ ગયા કે ગતિના દરનું માપન કરતા હતા. તો ગતિના દરનું માપન કરવા માટે આપણે ઝડપ, વેગ, સરેરાશ ઝડપ, સરેરાશ વેગ જેવી ભૌતિક રાશિનો ઉપયોગ કરતા હતા. પરંતુ આજે આપણે વેગના ફેરફારના દર વિશે વાત કરવાની છે. તો વેગના ફેરફારના દર માટે જે ભૌતિક રાશિનો ઉપયોગ થાય છે તે છે પ્રવેગ. તો પ્રવેગ સમજતા પહેલા આપણે આગળના બે ટોપિક વિશે રિવિઝન કરી લઈએ. તો મિત્રો, નિયમિત ગતિ તમને યાદ હશે. જો કોઈ કાર ચોક્કસ સંદર્ભ બિંદુ ઉગમ બિંદુથી ગતિ કરવાનું શરૂ કરે અને તે ચોક્કસ સમયગાળાની અંદર એટલે કે 1 કલાકની અંદર 10 કિલોમીટર અંતર કાપતી હોય, બીજા કલાકની અંદર 10 કિલોમીટર અંતર કાપતી હોય, તો આપણે કહી શકીએ કે જો કોઈ પદાર્થ સમાન સમયગાળાની અંદર સમાન અંતર કાપતો હોય, જો કોઈ પદાર્થ સમાન સમયગાળાની અંદર સમાન અંતર કાપતો હોય તો તે નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. મિત્રો, અહીં ધ્યાન આપજો, નિયમિત ગતિની અંદર જો સંદર્ભ બિંદુ ઓ ઉપર વસ્તુના વેગનું પરિમાણ કાઢવામાં આવે તો વસ્તુ એ ઉપર 1 કલાકની અંદર 10 કિલોમીટર અંતર કાપે છે, તો વસ્તુ એ ઉપર તેનો વેગ થશે 10 કિલોમીટર પ્રતિ કલાક. એ જ રીતે બી સુધી જાય છે તો બી ઉપર પણ તેનો વેગ થશે 10 કિલોમીટર પ્રતિ કલાક. બી ઉપર પણ તેનો વેગ થશે 10 કિલોમીટર પ્રતિ કલાક. તે જ રીતે વસ્તુ સી ઉપર જાય છે તો તે આગળના 10 કિલોમીટર નું અંતર 1 કલાકમાં કાપે છે, તો વસ્તુ સી ઉપર તેનો વેગ થશે 10 કિલોમીટર પ્રતિ કલાક. મિત્રો, તમે જોઈ શકો છો કે નિયમિત ગતિની અંદર વસ્તુ સમાન સમયગાળાની અંદર સમાન અંતર કાપે છે તેથી સંદર્ભ બિંદુ ઉપર તેના વેગનું મૂલ્ય સમાન રહે છે, તો આપણે કહી શકીએ કે વેગનું મૂલ્ય અચળ રહે છે. તે જ રીતે અનિયમિત ગતિ કે જે સમાન સમયગાળાની અંદર અસમાન અંતર કાપતું હોય, તો મિત્રો કાર ઓ સંદર્ભ બિંદુથી ગતિ કરવાની શરૂ કરી એ સુધી પહોંચે છે, ત્યાં સુધી તે 10 કિલોમીટરની જગ્યાએ 20 કિલોમીટર અંતર કાપે છે, તે 20 કિલોમીટર અંતર કાપે છે, તો એ આગળ તેની ગતિનું મૂલ્ય એટલે વેગનું મૂલ્ય અનિયમિત ગતિ માટે વેગનું મૂલ્ય થશે 20 કિલોમીટર પ્રતિ કલાક. પછી આગળનું એ થી બી સુધી જવા માટે તે 1 કલાકના સમયગાળાની અંદર 30 કિલોમીટર અંતર કાપે છે. તો તમે લખી શકો કે બી બિંદુ આગળ વસ્તુનો વેગ 30 કિલોમીટર પ્રતિ કલાક છે. બી બિંદુ આગળ વસ્તુનો વેગ 30 કિલોમીટર પ્રતિ કલાક છે. પછી બી થી સી સુધી તે 5 કિલોમીટર નું અંતર 1 કલાકમાં કાપે છે. તો તમે લખી શકો કે સી બિંદુ આગળ તે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો મિત્રો, અહીં તમે નોંધ લઈ શકો છો કે નિયમિત ગતિની અંદર વસ્તુનો વેગ સમય સાથે અચળ રહે છે, તેથી તેના વેગના ફેરફારનો દર એટલે 10 - 10 = 0, વેગના ફેરફારનો દર કેટલો થશે? 0. આગળના બે બિંદુ આગળ વેગના ફેરફારનો દર કેવો થશે? 0. તો નિયમિત ગતિની અંદર વસ્તુના વેગના ફેરફારનો દર કેવો હોય છે? 0. કેમ 0 હોય છે? કારણ કે વેગ સમય સાથે અચળ રહે છે, વેગ બદલાતો નથી. એ જ રીતે અનિયમિત ગતિની અંદર એ બિંદુએ વસ્તુનો વેગ છે 20 કિલોમીટર પ્રતિ કલાક, બી બિંદુએ વસ્તુનો વેગ છે 30 કિલોમીટર પ્રતિ કલાક, તો વસ્તુના વેગના ફેરફારનો દર છે 10 કિલોમીટર પ્રતિ કલાક. 30 - 20 = 10 કિલોમીટર પ્રતિ કલાક. એ જ રીતે બી અને સી બિંદુ વચ્ચે ફેરફારનો દર થશે 5 - 30 = -25 કિલોમીટર પ્રતિ કલાક. તો તમે અહીં જોઈ શકો છો કે અનિયમિત ગતિની અંદર વસ્તુનો વેગ સમય સાથે અચળ નથી રહેતો, સમયની સાથે બદલાતો હોય છે, તેથી તેના વેગની અંદર ફેરફાર આપણને નોંધવા મળે છે.
बिंदु वच्चे 10 किलोमीटर, बाकी ना बे बिंदु वच्चे 25 किलोमीटर, ए रीते वेगना फेरफारनो दर बदलातो होय छे। तो मित्रों तमने प्रश्न थशे कि वेगना फेरफारनो दर आपणे कई रीते नोंधीशुं, तो एना माटे जवाब छे प्रवेग। तो वेगना फेरफारनो दर नोंधवा माटे प्रवेग भौतिक राशिनो उपयोग करीशुं। तो प्रवेग अनियमित गतिनी अंदर जो वस्तु समान समयगाळानी अंदर असमान अंतर कापतो होय अने तेनो वेग समय साथे बदलातो जतो होय त्यारे तेना वेगना फेरफारनो दर शून्य होतो नथी, अने ते दर्शावा माटे आपणे जे भौतिक राशिनो उपयोग करीए छीए तेने कहीए छीए प्रवेग। तो प्रवेगनी व्याख्या एकम समयमो वस्तुना वेगमो थता फेरफारने, बराबर, एकम समयमो वस्तुना वेगमो थता फेरफारने तेनो प्रवेग कहे छे। प्रवेग ने आपणे इंग्लिश नी अंदर एक्सेलरेशन कहे छे, एक्सेलरेशन ने ए वडे दर्शावीए छीए। प्रवेग प्रवेग ए बराबर वेगमो थतो फेरफार, प्रवेग नु सूत्र प्रवेग ए बराबर वेगमो थतो फेरफार अने ते माटे लागतो समय। तो मित्रों जो कोई वस्तु नो प्रारंभिक वेग u होय, प्रारंभिक वेग एटले ज्यांथी वस्तु गति करवानी शुरुआत करे छे ते a, v बराबर प्रारंभिक वेग 20 किलोमीटर प्रति कलाक, अंतिम वेग v होय बराबर प्रारंभिक वेग u अने अंतिम वेग v बराबर 30 किलोमीटर प्रति कलाक, अंतिम वेग v बराबर 30 किलोमीटर प्रति कलाक होय अने ते समय मो ते समय t मो बदलातो होय तो ते वस्तु नो प्रवेग a बराबर जो प्रारंभिक वेग u अंतिम वेग v माटे वेग मो थतो फेरफार अंतिम वेग v माइनस प्रारंभिक वेग u 30 माइनस 20 जे आपणो जवाब लखेलो छे 10 किलोमीटर प्रति कलाक। तो प्रवेग a बराबर अंतिम वेग माइनस प्रारंभिक वेग भाग्या ते माटे लीधेल समय। तो प्रवेग a बराबर वस्तु नो अंतिम वेग v माइनस प्रारंभिक वेग u अपन t। तो आपणे v माइनस u ए वस्तु नो वेग ज थशे, v माइनस u बराबर वस्तु नो वेग, अने वेग माटे आपणे एकम हतो मीटर प्रति सेकंड, तो आपणे एम मूक्यो मीटर प्रति सेकंड, अने समय t नो एकम छे सेकंड, तो मीटर प्रति सेकंड भाग्या सेकंड। तो मित्रों तमने याद हशे के दशांश पद्धति नी अंदर जो अंश नो छेद होय, जो अंश नो छेद होय अने एनो पण छेद होय तो अंश नो छेद छेदमो जाय छे। तो ए ज रीते मीटर अपन सेकंड इनटू सेकंड एटले सेकंड नो स्क्वेर, तो आपणे तेने सांकेतिक भाषामां मीटर प्रति सेकंड स्क्वेर अथवा मीटर इनटू सेकंड नी माइनस बे घात लखी शकीए छीए। तो प्रवेग नो एसआई एकम आपणे नोंधी शकीए छीए के मीटर प्रति सेकंड स्क्वेर। तो मित्रों आपणे अहींया एक खास नोंध राखवा जेवी बाबत छे के गतिना दरनुं मापन करवा, गतिना दरનું માપન કરવા કઈ કઈ ભૌતિક રાશિનો ઉપયોગ થતો હતો? ઝડપ, વેગ, સરેરાશ ઝડપ, સરેરાશ વેગ, તે જ રીતે વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો એસેલરેશન એ પ્રવેગ વડે દર્શાવીએ છીએ। તો મિત્રો આ એક ખાસ બાબત નોંધ રાખજો। હવે આપણે આગળ પ્રવેગ ઉપરથી એક ઉદાહરણ જોઈ લઈએ જેથી તમને ચોક્કસ ખ્યાલ આવે। તો હવે આપણે મિત્રો વેગમાં થતો ફેરફારનો દર ભૌતિક રાશિ પ્રવેગ વિશે જોયો કે જેનું સૂત્ર a બરાબર v માઇનસ u અપન t, અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ભાગ્યા તે માટે લીધેલ સમય। હવે તેના પરથી એક ઉદાહરણ જોઈ લઈએ કે સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે। તો રાહુલ ઉગમ બિંદુ O થી ગતિ કરવાનું શરૂ કરે છે ત્યારે તે કઈ અવસ્થામાં હોય છે? સ્થિર અવસ્થાની અંદર હોય છે, શરૂ કરે છે અને 30 સેકન્ડની અંદર, બરાબર, તો તે સમય 30 સેકન્ડની અંદર 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે।
तो 30 सेकंड पछी राहुल ने साइकिल नो वेग मापवामां आवे तो ते थाय छे 6 मीटर प्रति सेकंड। तो आ परथी तमे कही शको के तेनो प्रारंभिक बिंदु ओ थी ते गति नी शुरुआत करे छे, तो ओ बिंदु ऊपर तेनो वेग होय छे 0 मीटर प्रति सेकंड, अने ए बिंदु आगळ ते 30 सेकंड मां पहोंची जाय छे ए वखत तेनो वेग होय छे 6 मीटर प्रति सेकंड नो वेग प्राप्त करे छे। હવે તે એવી રીતે બ્રેક મારે છે એટલે અહીંથી કિસ્સો બદલાઈ જાય છે, હવે તે એવી રીતે બ્રેક મારે છે કે જેથી સાયકલનો વેગ ત્યારબાદની 5 સેકન્ડમાં ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે। તો આ બંને કિસ્સાની અંદર પ્રવેગની ગણતરી કરો, તો આ કિસ્સો એક છે જેની અંદર કીધેલું છે કે 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ પ્રાપ્ત કરે છે, અને કિસ્સો 2 બાકીની 5 સેકન્ડ માટે 4 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે ગતિ કરે છે। તો આપણે કિસ્સા 1 માટે જોઈએ કે સાયકલ ઉગમ બિંદુ થી ગતિની શરૂઆત કરે છે, તો જો મિત્રો કોઈ પણ વસ્તુ ગતિની શરૂઆત કરતી હોય ત્યારે તેનો વેગ હોય 0 મીટર પ્રતિ સેકન્ડ, 30 સેકન્ડ ની અંદર તે બિંદુ ઓ ઉપર પહોંચે છે એ વખતે તેનો વેગ છે 6 મીટર પ્રતિ સેકન્ડ, તો ધારો કે સાયકલ ઉગમ બિંદુ ઓ છે તેથી તેનો પ્રારંભિક વેગ u 0 મીટર પ્રતિ સેકન્ડ અને અંતિમ વેગ v 6 મીટર પ્રતિ સેકન્ડ, પ્રારંભિક વેગ અને અંતિમ વેગ, અને તે માટે લાગતો કુલ સમય 30 સેકન્ડ બરાબર, 6 મીટર પ્રતિ સેકન્ડના વેગ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય 30 સેકન્ડ। હવે પ્રવેગનું સૂત્ર, પ્રવેગ a બરાબર વેગમાં થતો ફેરફાર v - u અપન તે માટે લીધેલ સમય t, માટે a is equal to 6 અંતિમ વેગ v 6 પ્રારંભિક વેગ u 0, તો 6 - 0 / 30, તો 6 / 30 6 5 30 તો 1/5 આવશે। તો મિત્રો તમે ધોરણ 10 ની અંદર વાસ્તવિક સંખ્યા શીખશો તેમાં આવશે દશાંશ પદ્ધતિ, કે જે ઉપર નીચે દશાંશ સરખા કરવા માટે વપરાય છે, ગુણ્યા 2 / 2 બરાબર 2/10 એટલે 2/10 એટલે 0.2 મીટર પ્રતિ સેકન્ડ। તો આપણે આ કિસ્સા 1 ની વાત કરી, કિસ્સો 1 કે જેની અંદર સાયકલ 30 સેકન્ડ ની અંદર 6 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપ પકડી હતી, હવે આગળના 5 સેકન્ડ માં તે ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે, તે માટે જોઈએ। તો હવે આપણે મિત્રો ઉદાહરણ 8.4 ની અંદર કિસ્સો 2 કે જેમાં સાયકલ ની ઝડપ 5 સેકન્ડ ની અંદર ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે, તો સાયકલ ઉગમ બિંદુ ઓ સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરવાનું શરૂ કરી એ બિંદુ ઉપર જાય છે, એ બિંદુ ઉપર 30 સેકન્ડ ની અંદર તે 6 મીટર પ્રતિ સેકન્ડ નો વેગ પ્રાપ્ત કરે છે, એ બિંદુ થી સાયકલ બી બિંદુએ જાય છે ત્યારે તે બ્રેક મારે છે અને 5 સેકન્ડ ની અંદર 6 સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ થી તેનો વેગ ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે। તો સાયકલ એ બિંદુ થી ગતિની શરૂઆત કરે છે, મિત્રો કિસ્સો 2 માટે, કિસ્સા 2 માટે સાયકલ નો પ્રારંભિક વેગ v 6 મીટર પ્રતિ સેકન્ડ અને અંતિમ વેગ ડબલ 4 મીટર પ્રતિ સેકન્ડ થશે, માટે પ્રારંભિક વેગ બરાબર 6 મીટર પ્રતિ સેકન્ડ, અંતિમ વેગ w બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડ, અને તે માટે લાગતો સમય 5 સેકન્ડ, માટે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર v - w - v / તે માટે લાગતો સમય t, માટે w બરાબર 4 u v બરાબર 6 અને તે માટે લાગતો સમય t 5, 4 ઓછા 6 / 5, તો 4 ઓછા 6 બરાબર -2, -2 / 5, તો -2 / 5 ને દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે આપણે ઉપર નીચે 2 વડે ગુણીશું, તો 2 2 4 અને 5 2 10, 4/10 બરાબર -0.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર। માટે મિત્રો આપણે પ્રથમ કિસ્સાની અંદર જોયું હતું કે વસ્તુનો પ્રવેગ થતો હતો 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર,
અને કિસ્સા 2 ની અંદર સાયકલ નો પ્રવેગ થતો હતો -0.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ પરથી કહી શકીએ કે પ્રવેગ ની અંદર ઘટાડો થાય છે. અને મિત્રો પ્રવેગ વેગ ની દિશામાં હોય છે, પ્રવેક્ષામાં હોય છે વેગ ની દિશામાં. હવે તમે પ્રથમ કિસ્સો યાદ કરો જેની અંદર પ્રવેગ એ બરાબર 0.2 મીટર પ્રતિ સેકન્ડ સેકન્ડ સ્ક્વેર આવતો હતો. તો આ પરથી કહી શકાય કે પ્રવેગ ધન હોય છે, ઋણ હોય છે અને શૂન્ય પણ હોય છે. ધન અને ઋણ નિયમિત ગતિના ઉદાહરણમાં હોય છે, જ્યારે શૂન્ય અનિયમિત ગતિના ઉદાહરણમાં હોય છે. તો આ પરથી તમે કહી શકો કે પ્રવેગ ગતિની દિશામાં હોઈ શકે છે, પ્રવેગ ધન ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે. ધન ઋણ ક્યારે હોય છે મિત્રો? તો અનિયમિત ગતિની અંદર. અનિયમિત ગતિની અંદર પ્રવેગ કેવો હોય છે? ધન અથવા ઋણ. અને નિયમિત ગતિની અંદર કેવો હોય છે? શૂન્ય. બરાબર. તો પ્રવેગ ધન હોઈ શકે છે, ઋણ્ય હોઈ શકે છે અને શૂન્ય હોઈ શકે છે. અને પ્રવેગ અસમાન દરથી પણ ગતિ કરતો હોય છે. તો આ હતું મિત્રો ઉદાહરણ નંબર 8.4. હવે પ્રવૃત્તિ 8.6 વિશે તમે ઘેર અભ્યાસ કરો અને જો કે પ્રવેગ ધન હોય છે, ઋણ હોય છે, શૂન્ય હોય છે કે અસમાન દરથી ગતિ કરતો હોય છે, કે ગતિની દિશામાં હોય છે કે ગતિની દિશામાં નથી હોતો. તો મિત્રો આ હતું આજે આપણો લેક્ચર 7. હવે આગળ ગ્રાફ ઉપરથી અભ્યાસ કરીશું, ગતિના સમીકરણો વિશે અભ્યાસ કરીશું અને તેના અન્ય કેટલાક ઉદાહરણો પણ જોઈશું.